હેલો એ નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મૂળીના જામનગરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 માં ચેપ્ટર 6 જોવાનું છે, તું મારો ગુણક અને હું તારો અવયવ. હવે આ તમને એમ થાય કે આ ચેપ્ટરમાં આપણે સિનાય વિશે જોવાનું છે, તો અહીંયા આપણે આ ચેપ્ટરમાં અવયવ અને અવયવી વિશે જોવાનું છે. બરાબર, આ જે અવયવ અને અવયવીનો જે ટોપિક છે એ તમને આગળના ધોરણમાં પણ બધી કામ લાગશે. બરાબર, તો સૌપ્રથમ તો આપણે અહીંયા અવયવ અને અવયવ શું છે એ સમજીશું. પહેલા આપણે શરૂઆત કરીશું અવયવથી. બરાબર, સૌપ્રથમ અવયવ, જ્યારે પણ આપણને કોઈ સંખ્યાના અવયવ કહેવામાં આવે ત્યારે અવયવ એટલે શું? ત્યારે તો તમે સાંભળ્યું હશે કે શરીરના અવયવ, અવયવ એટલે શું? શરીરના કોઈ પણ અંગ અથવા તો ભાગ. ઓકે, અવયવ એટલે તો કે શરીર જે છે એના કોઈ પણ અંગ કે ભાગ. તો અહીંયા આપણે સંખ્યામાં કઈ રીતે અવયવ સમજવું? અહીંયા આપણને જે સંખ્યાના અવયવ શોધવાના કીધા છે એ સંખ્યા બીજી કઈ કઈ સંખ્યાઓના ગુણાકારથી આપણને મળે છે. બરાબર, એ બધી સંખ્યાઓને શું કહેવાય છે? સંખ્યાના અવયવ કહેવાય છે. એટલે અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો કે આપણું મનુષ્યનું જે શરીર છે, બરાબર, આપણું શરીર કોઈ પણ એક અંગથી નથી બનતું, પણ આપણા મનુષ્યનું શરીર છે એમાં ઘણા બધા અંગો જે છે. આપણું શરીર એટલે શું કેવા બધું હોય છે? હાથ, પગ, મોં, પીઠ, પગ, આ તે બધું આવી જાય ત્યારે આપણું શરીર બને છે. બરાબર, તો અહીંયા પણ એમાં છે કે અવયવ એટલે શું કે કઈ કોઈ એક સંખ્યા છે એ બીજી કઈ કઈ સંખ્યાઓનો ગુણાકાર કરતા બીજી કઈ કઈ સંખ્યાઓથી આપણને એ સંખ્યા મળે છે. બધી સંખ્યાઓને શું કહેવાય છે? સંખ્યાના અવયવ કહેવાય છે. આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો 6, તો 6 ના અવયવ શું? તો કે 6 આપણને કઈ કઈ સંખ્યાઓનો ગુણાકાર કરતા આપણને 6 મળે છે? આપણને જેટલી પણ સંખ્યાઓનો ગુણાકાર કરતા આપણને 6 મળે છે, આપણે જેટલી અસંખ્ય સંખ્યાઓ છે એમાંથી જેટલી જેટલી સંખ્યાઓનો ગુણાકાર કરવાથી 6 મળે, એ બધી સંખ્યા 6 ના શું બને છે? અવયવ. એક્ઝામ્પલ તરીકે સૌથી પહેલા 6 એકા 6, તો 6 અને 1 નો ગુણાકાર કરતા આપણને 6 મળે છે, તો આ 6 અને 1 શું થશે? અવયવ થશે. પછી બીજું તો કે 2 ગુણ્યા 3 કરતા 2 ગુણ્યા 3 કરી તો પણ આપણને 6 મળે છે, તો 2 અને 3 6 ના શું બને છે? અવયવ બને છે. હવે વિચારો કે આ સિવાય 6, 1, 2 અને 3 આ સિવાય બીજી કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરતા 6 મળશે? નહીં મળે. બરાબર, તો 6 ના અવયવ શું? તો કે એ તો 6 પોતે, 1, 2 અને 3 6 ના માત્ર આટલા 4 અવયવ છે. બીજી બાબત એ કે કોઈ પણ સંખ્યાનો અવયવ, સંખ્યા પોતે તો હોય જ, આપણે 7 ના અવયવ શોધવા હોય તો એમાં 7 એકા 7, તો 7 તો એમાં હશે ને, એ સિવાય 1, દરેક સંખ્યાના અવયવમાં સંખ્યા પોતે અને 1 તો હોય જ. જ્યારે તમને કોઈ પણ સંખ્યાનો અવયવ શોધવાનો કહે ત્યારે સૌથી પહેલા તમારે સંખ્યા પોતે અને 1 તો લખી દેવાનો, ત્યાર પછી વિચારવાનું કે બીજા ક્યાં ક્યાં અવયવ હોય. આના માટે તમને ખાસ ઘડિયા આવડવા જોશે, આમાં આપણે ઘડિયા જોશે. ત્યારે 6 ના અવયવ શોધવા છે તો 6 જે છે એ ક્યાં ક્યાં ઘડિયામાં આવે છે? આપણે લાઈનમાં વિચારવાનું છે કે 6 1 ના ઘડિયામાં આવે છે, 2 ના ઘડિયામાં આવે છે, 3 ના ઘડિયામાં આવે છે, 4 ના ઘડિયામાં આવે છે, આ રીતે. તેના માટે ખાસ જ્યારે અવયવ શોધવાના હોય ત્યારે આપણે વિચારવાનું છે કે આ આપણી જે સંખ્યા છે એ કઈ કઈ સંખ્યાઓના ઘડિયામાં આવે છે. જે જે સંખ્યાના ઘડિયામાં આવતી હોય એ બધા એના શું બને છે? અવયવ બને છે. ત્યાર પછી અહીંયા અવયવ અને અવયવીમાં ખાસ અવયવ અને અવયવી આમાં ખાસ સૂચનામાં ધ્યાનથી વાંચો છે. અવયવ કહેવામાં આવે ત્યારે આ રીતે કે સંખ્યા જે છે એ કોના કોના ઘડિયામાં આવે છે. જ્યારે અવયવી કહેવામાં આવે ત્યારે કોઈ પણ સંખ્યાનો ઘડિયો ઘડિયો પોતે લખી દેવાનો. આપણને અહીંયા કહેવા માટે 6 ના અવયવી શોધો, તો 6 ના અવયવી એટલે 6 નો આખો ઘડિયો, કે 6 નો આપણે ઘડિયો 1 થી શરૂ કરી તો 6 એકા શું મળે છે? 6. તો આપણને જે છેલ્લો જવાબ મળે છે જવાબ તરીકે જે મેં કહો કે 6 એકા 6, પછી 6 દુ 12, 6 તેર 18, 6 ચોક 24, એમ આ રીતે આપણને જવાબ તરીકે જે સંખ્યા મળે છે બધા શું બને છે? 6 ના અવયવી. તો અવયવ અને અવયવીમાં ખાસ ધ્યાન કે જ્યારે તમને અવયવી શોધવાનું કહેવામાં આવે ત્યારે કોઈ પણ સંખ્યાનો આખો ઘડી લખી દેવા નો, પણ જ્યારે અવયવ કહેવામાં આવે ત્યારે એ વિચારવાનું કે આપેલી સંખ્યા જે છે કઈ કઈ સંખ્યાઓના ઘડિયામાં આવે છે. જે જે સંખ્યાના ઘડિયામાં આવતી હોય એ બધી સંખ્યા 6 ના શું બનશે? અવયવ. અથવા તો બીજી રીતે કે કઈ કઈ સંખ્યાનો ગુણાકાર કરવાથી 6 મળે છે. બરાબર, બધી સંખ્યા શું બને છે? એના અવયવ. તો અહીંયા ખાસ આપણે અહીંયા પહેલા એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને વધારે આઈડિયા આવશે.
25 તો 25 ના આપણે જો આપેલી સંખ્યાના અવયવ શોધવાના છે તો કે સૌથી પહેલા 25 કઈ કઈ સંખ્યાનો ગુણાકાર કરવાથી 25 મળે છે તો કે સૌથી પહેલા તો સંખ્યાનો અવયવ સંખ્યા પોતે અને 1 25 એકા 25 25 મળે છે તો 25 અને 1 શું બનશે 25 ના અવયવ પછી તો કે 5 ગુણ્યા 5 પછી પછી 25 થાય છે તો 5 શું બનશે 25 ના અવયવ આ સિવાય 25 પણ કે કોઈ પણ ગુણ્યામાં આવે છે નથી આવતો તો 25 ના અવયવ શું બનશે તો કે 25 પોતે પછી 1 અને અહીંયા જો 5 5 બે વાર છે કે 5 ગુણ્યા 5 વત્તા 25 મળે છે તો હવે આપણે 5 ને બે વાર લખવા કે એક વાર લખવા તો આપણે અહીંયા માત્ર કોઈ પણ સંખ્યાને રિપીટ કરવાની નથી જ્યારે આપણે અવયવ કે અવયવી શોધતા હોઈએ ત્યારે કોઈ પણ સંખ્યાને રિપીટ કરવાની નથી સંખ્યા એક જ વાર લખવાની છે તો 5 5 આપણે એક વાર નહીં લખીએ અહીંયા એક વાર 5 આવી ગયા એટલે બે વાર 5 માં આવી ગયા તો આ છે 25 ના અવયવ 25 1 અને 5 ત્યાર પછી છે 29 તો હવે 29 જે છે કઈ કઈ સંખ્યાના ગુણ્યામાં આવશે તો કે એક તો સૌથી પહેલા 29 એકા 29 ત્યાર પછી 29 જે છે એ બીજી કઈ કઈ સંખ્યાના ગુણ્યામાં આવે છે વિચારો કે 1 ના ગુણ્યામાં આવે છે 2 ના ગુણ્યામાં 3 ના ગુણ્યામાં 4 ના ગુણ્યામાં 5 ના ગુણ્યામાં 6 ના ગુણ્યામાં 7 ના ગુણ્યામાં 8 ના ગુણ્યામાં 9 ના ગુણ્યામાં ક્યાંય પણ 29 આવતા નથી માત્ર 29 એકા 29 થાય બીજી કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરતા આપણને 29 મળતા નથી તો માત્ર અહીંયા 29 ના અવયવ ક્યાં એક તો 29 પોતે અને 1 29 ના અવયવ તો કે 29 પોતે અને 1 ત્યાર પછી નંબર 3 30 તો કે 30 કઈ કઈ સંખ્યાના ફળિયામાં આવતો તો કે સૌથી પહેલા 30 એકા 30 પછી 15 ના ફળિયામાં આવશે 15 2 30 પછી 10 ના ફળિયામાં આવશે 10 3 30 પછી ઓકે 6 5 30 હવે જો 6 5 30 અને 5 6 30 તો એમાં જો 6 ને 5 આવી ગયા તો બીજી વાર આપણે 5 6 30 લખવાની જરૂર નથી કે એક વાર 5 આવી ગયા 6 પણ આવી ગયા છે જો આ સિવાય બીજા એક કઈ ભણિયામાં 30 આવે છે નથી આવતો તો જો 30 ગુણ્યા 1 કરતા 30 મળે છે 15 ગુણ્યા 2 કરતા 30 મળે છે 10 ગુણ્યા 3 કરતા 30 મળે છે અને 6 ગુણ્યા 5 કરતા 30 મળે છે તો જો 30 ના અવયવ ક્યાં તો 30 પોતે પછી 1 15 2 10 3 6 અને 5 આમાં એકે અવયવ રિપીટ કરવાના નથી બે વાર લખવાના નથી આ બધા શું છે 30 ના અવયવ પછી આ છે 35 ના અવયવ સૌથી પહેલા 35 એકા 35 થશે ત્યાર પછી તો કે 5 સત્તા 35 અથવા તો 7 પંચા 35 તો 5 ના ઘડિયામાં પણ 35 આવે છે 7 ના ઘડિયામાં પણ 35 આવે છે તો 5 સત્તા 35 તો ખુદ 7 પંચા 35 બીજી વાર લખવાની જરૂર નથી કેમ કે 7 થી આવી ગયા એટલે 5 આવી ગયા આ સિવાય 35 બીજા એકે ઘડિયામાં આવશે નથી આવતા તો 35 ના અવયવ 35 1 5 અને 7 આથી 35 ના બીજા એક અવયવ નથી આ રીતે આપણે વિચારવાનું છે કે કઈ કઈ સંખ્યાનો ગુણાકાર કરતા આપણને આપણી સંખ્યા મળે છે અથવા તો ઘડિયો કે કઈ કઈ સંખ્યાના ઘડિયામાં આપણી સંખ્યા આવે છે તો એ બધા શું બને છે ના અવયવ બને છે આ રીતે તમે તમારી તમારી બુકમાં લખી લેવાના છે આવી બીજી તમે તમારી સાથે જાતે પણ કોઈ પણ સંખ્યાના અવયવ શોધી શકો છો તમને તમે આ રીતે તમે લાઈનમાં કરો કે 1 થી 20 સુધીની સંખ્યા છે એના તમારે લાઈનમાં અવયવ શોધવા હોય કે 1 ના અવયવ 2 ના અવયવ 3 ના અવયવ એવી રીતે 1 થી 20 સંખ્યા સુધીના અવયવ તમે તમારી જાતે શોધી શકો છો જેથી તમને પ્રેક્ટિસ પડે આ એક્ઝામ્પલ તમારે તમારી બુકમાં ખાસ લખી લેવાના છે હવે આપણે પછી નેક્સ્ટ વિડીયોમાં મળીશું થેન્ક યુ